जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां ने? सारूँ। चलो आज आप धोरण त्रण में विषय हिंदी भणीशुं। गया लेक्चर नी अंदर आपणे पाठ त्रण भणी गया। आ लेक्चर में आप चौथो पाठ भणीशुं, तेनुं नाम छे सही शब्दों की पहचान, एटले के साचा शब्दों की ओळख। आपणे स्वाध्याय पोथीनी अंदर आ प्रमाणे आपेलुं हशे, चित्र आपेलुं हशे, एनी सामे त्रण नाम आपेला हशे। चित्र ओळखीने एने हिंदी में शू कहवाय छे, एनी सामे तमारे साचानुं चिन्ह करवानुं छे। फावशे ने? जो अहींया पहेलुं आपेलुं छे पोपटनुं चित्र। पोपटने हिंदी में शू कहेवाय? तोता। तो तोतानी सामे तमारे साचानुं निशान करवानुं रहेशे। बराबर? ओके, चालो जोईए। सही शब्दों के सामने सही का चिन्ह लगाइए, એટલે કે સાચા ચિત્રની સામે સાચાનું ચિહ્ન લગાડવાનું છે તમારે। જો અહીંયા આપેલું છે, પોપટનું ચિત્ર આપેલું હશે અને ત્રણ નામ આપેલા હશે, મોર, તોતા, કૌવા। પોપટનું ચિત્ર છે તો તમારે શાની સામે કરવાનું છે? તોતા। તો એની સામે તમારે સાચાનું ચિહ્ન કરવાનું છે। ત્યારબાદ ગાયનું ચિત્ર આપેલું હશે અને એ શબ્દો આપેલા છે ગાય, ઘોડા, બકરી। तो सानी सामे तमारे साचू करवानू रहेशे? गाय। त्यार पछी तीरनुं चिन्ह आपेलुं हशे, निशान आपेलुं हशे, अने अहींया शब्दो आपेला छे त्रिशूल, तीर, बंदूक। तो सानी सामे साचू करवानुं छे? तीरनी सामे। त्यारबाद डमरूनुं चित्र आपेलुं हशे तमने, अने त्रण शब्दो छे तबला, पखाल, डमरू। आ त्रणे यंत्रो छे वगाडवाना। तो અહીંયા ડમરૂનું ચિત્ર આપેલું છે તો તમારે શું લખવાનું? અરે શાની સામે સાચું કરવાનું? ડમરૂની સામે સાચાનું ચિહ્ન। ત્યારબાદ કાર, સ્કૂટર, રિક્ષા। રિક્ષાનું ચિત્ર આપેલું હશે તો શાની સામે સાચું કરવાનું છે? રિક્ષાની સામે। ત્યાર પછી બેટનું ચિહ્ન આપેલું ચિત્ર આપેલું હશે સોરી બેટનું ચિત્ર આપેલું હશે અને ત્રણ શબ્દો લકડી, પેન્સિલ, બેટ। તો તમારે સામે શાની સામે સાચું કરવાનું છે? બેટની સામે। ત્યાર પછી એવું નવી બીજું છે, રીંગણનું ચિત્ર આપેલું છે અને ત્રણ શબ્દો કરેલા, ભીંડી, બેંગન। તો રીંગણને હિન્દીમાં શું કહીશું આપણે? બેંગન। તો બેંગનની સામે સાચાનું ચિહ્ન તમારે કરવાનું રહેશે। ત્યાર પછી ડૉક્ટરનું ચિત્ર આપેલું હશે અને ત્રણ શબ્દો ડાકિયા, સૈનિક, ડૉક્ટર। તો શાની સામે સાચું કરવાનું રહેશે? ડૉક્ટરની સામે। ત્યાર પછી માછલીનું ચિહ્ન આપેલું હશે તમને અને ત્રણ શબ્દો મગર, મછલી, છીપકલી। તો માછલીના હિન્દીમાં શું કહેવાય? મછલી। એની સામે તમારે સાચાનું ચિહ્ન કરવાનું રહેશે। ત્યાર પછી સૂરજમુખીનું ચિત્ર આપેલું હશે અને ત્રણ શબ્દો આપેલા હશે ગુલાબ, મોગરા, સૂર્યમુખી। તો સૂર્યમુખીને હિન્દીમાં પણ સૂર્યમુખી કહેવાય। ત્યાર પછી ધ્વજનું ચિહ્ન આપેલું છે, ધ્વજને સોરી આપણે રાષ્ટ્રધ્વજનું ચિત્ર આપેલું હશે અને ત્રણ શબ્દો રજાઈ, ઝંડા, ધ્વજા। તો ઝંડાને આપણે શું કહીશું? ધ્વજ। તો એની સામે સાચાનું ચિહ્ન કરવાનું રહેશે। ત્યાર પછી બિલાડીનું ચિત્ર આપેલું હશે અને ત્રણ શબ્દો બિલ્લી, ચૂહા, શેર। તો શાની સામે સાચું કરવાનું રહેશે? બિલ્લીની સામે। ત્યાર પછી એવું ને ફરી વાર આપેલું છે, અહીંયા પતંગનું ચિત્ર આપેલું હશે અને ત્રણ શબ્દો વર્ગ, ત્રિભુજ, પતંગ। તો પતંગનું ચિત્ર આપેલું છે તો શાની સામે સાચું કરવાનું? પતંગની સામે। ત્યાર પછી એક ઢીંગલીનું ચિત્ર આપેલું હશે, ગુડિયા, બુઢિયા, ખીલોના। તો ઢીંગલીનું છે એટલે ગુડિયા કહીશું આપણે એને, તો એની સામે સાચું કરવાનું છે। ત્યાર પછી રાણીનું ચિત્ર આપેલું હશે, રાજા, રાણી, રાજકુમાર। તો રાણીની સામે તમારે સાચું કરવાનું છે। ત્યાર પછી તારા, ચંદ્રમા, સૂર્ય, સૂરજનું ચિત્ર આપેલું હશે, એની સામે સાચું કરવાનું છે સૂર્યની સામે। ત્યાર પછી નાવનું ચિત્ર આપેલું હશે, નાવ, જહાજ, નારકી। તો શાની સામે સાચું કરવાનું છે? નાવની સામે।
ત્યાર પછી વાંદરાનું ચિત્ર આપેલું હશે, બંદર, ગધા, શેર. વાંદરાનું ચિત્ર આપેલું છે તો વાંદરાને હિન્દીમાં શું કહીશું? બંદર. તો બંદરની સામે તમારે સાચું કરવાનું રહેશે. પછી સફરજનનું ચિત્ર આપેલું હશે, સેબ, અમૃદ, શરીફા. તો સફરજનને હિન્દીમાં શું કહીશું? સેબ. એની સામે સાચું કરવાનું રહેશે. ત્યાર પછી કારનું ચિહ્ન આપેલું હશે તમને, વેન, કાર, ટ્રક. તો શાની સામે સાચું કરવાનું રહેશે? કારની સામે તમારે સાચું કરવાનું રહેશે. ત્યાર પછી તીર, બંદૂક અને પિસ્તોલ. બંદૂકનું ચિહ્ન આપેલું, ચિત્ર આપેલું હશે અને અહીંયા બંદૂકને બંદૂક જ કહીશું. તો બંદૂકની સામે તમારે સાચું કરવાનું રહેશે. ત્યાર પછી ઈંડાનું ચિત્ર આપેલું હશે અને અહીંયા ત્રણ શબ્દો આપેલા હશે, ગેંદ, ગોલી, અંડા. તો ઈંડાના ચિત્રની સામે તમારે સાચું કરવાનું રહેશે. ત્યાર પછી ગુલાબનું ચિત્ર આપેલું હશે અને ત્રણ શબ્દો હશે, કમલ, ગુલાબ, ગેંદા. તો અહીંયા ગુલાબની સામે સાચું કરવાનું રહેશે. ત્યાર પછી આપણે હાથમાં પહેરવાની ઘડિયાળ આવે ને, કલાઈ, તેને, એનું ચિત્ર આપેલું હશે અને આપેલું હશે અહીંયા, કલાઈ ઘડી, દીવાલ ઘડી, ટેબલ ઘડી. તો શાની સામે સાચું કરવાનું છે? કલાઈ ઘડી. તો આ પ્રમાણે તમારે ચિત્રો ઓળખવાના છે અને એની સામે ત્રણ ઓપ્શન આપેલા છે. સાચો શબ્દ ઓળખીને એની સામે સાચાનું ચિહ્ન તમારે કરવાનું રહેશે આ પ્રમાણેનું. ત્યાર પછી એક બીજી રીત પણ પૂછાઈ શકે છે કે અધૂરો શબ્દ હોય પૂર્ણ કરવાનો છે તમારે. શું કરવાનું છે? અધૂરો શબ્દ પૂર્ણ કરવાનો છે. તો આ રીતે આખો શબ્દ આપેલો હશે અને બાજુમાં ખાલી જગ્યા આપેલી હશે, તમારે જોઈ જોઈને લખવાનું છે. ગાય, તો અહીંયા ય એકલો આપેલો છે તો ખાલી જગ્યામાં શું આવશે? ગા, ય. પછી બકરી, તો બક આપેલો છે, એ શું લખવાનું રહેશે? રી. આખો શબ્દ શું થઈ જશે? બકરી. ત્યાર પછી શિક્ષક, અહીંયા ક્ષક આપેલું છે તો આગળ શું ઉમેરવાનું રહેશે? સી. આખો શબ્દ શું બની જશે? શિક્ષક. ત્યાર પછી પોલીસ, તો અહીંયા લીસ આપેલું છે, આગળ શું ઉમેરવાનું છે? પુ. આખો શબ્દ શું બની જશે? પોલીસ. ત્યાર પછી કુમ્હાર, અહીંયા કુ અને ર આપેલો છે, વચ્ચેનો મ અને હ, ઓકે. આખો શબ્દ શું બની જશે? કુમ્હાર. ત્યાર પછી સંતરા, અહીંયા સ અને રા આપેલો છે, વચ્ચે શું ઉમેરવાનું છે? ત. આખો શબ્દ શું બની જશે? સંતરા. ત્યારબાદ મટર, અહીંયા ટર આપેલું છે, આગળ શું ઉમેરવાનું છે? મ. શબ્દ શું બની જશે? મટર. ત્યાર પછી સેબ, અહીંયા બ એકલો આપેલો છે, આગળ શું ઉમેરવાનું છે? સે. આખો શબ્દ શું બની ગયો? સેબ. ત્યાર પછી અમૃદ, અહીંયા અ મ ખાલી જગ્યા અને દ આપેલો છે, ખાલી જગ્યામાં શું ઉમેરવાનું છે? રૂ. અમૃદ. આખો શબ્દ બની ગયો અમૃદ. ત્યાર પછી અંગૂર, અહીંયા ગુર આપેલું છે, આગળ શું ઉમેરવાનું છે? અમ. શું બની જશે? અંગૂર. ત્યાર પછી લૌકી, અહીંયા કી આપેલું છે તો આગળ શું ઉમેરવાનું છે? લવ. તો લૌકી. ત્યાર પછી આલુ, અહીંયા આ આપેલો છે તો તમારે ખાલી જગ્યામાં શું લખવાનું છે? લુ. તો શું બની જશે? આલુ. ત્યારબાદ બેંગન, અહીંયા ગન શબ્દ આપેલો છે, આગળ બઈ ઉપર આખો શબ્દ શું બની જશે? બેંગન. ત્યારબાદ અહીંયા ભેંસ, અહીંયા સ એકલો આપેલો છે, શું ઉમેરવાનું છે તમારે? બે. શું બની જશે? ભેંસ. ઊંટ, અહીંયા ટ આપેલો છે, શું ઉમેરવાનું છે આપણે? ઉ. આખો શબ્દ શું બની ગયો? ઊંટ. ડાકિયા, અહીંયા ડા અને યા આપેલું છે, વચ્ચે કી આપેલો નથી, કી ઉમેરવાનું છે. આખો શબ્દ શું બની જશે? ડાકિયા. ડાક્ટર, અહીંયા ડા અને ર આપેલો છે, વચ્ચે ક અને ટ ઉમેરવાનો છે, ડાક્ટર. આખો શબ્દ શું બની જશે? ડાક્ટર. દરજી, અહીંયા દ અને ર આપેલો છે, પાછળ જી ઉમેરવાનો છે, શું બની જશે? દરજી. હલવાઈ, અહીંયા હલ વા અને ઈ ઉમેરવાનો છે,
શું બની જશે અલવાઈ ત્યારબાદ બઢઈ અહીંયા બ અને ઈ આપેલો છે વચ્ચે ઉમેરવાનો છે ઢ શું થઈ જશે બઢઈ ઓકે ત્યાર પછી એક એવી એક્સરસાઇઝ આપેલી છે કે અહીંયા શબ્દો આપેલા હશે અહીંયા ખાનામાં એક અક્ષર આપેલો હશે બંને શબ્દો જોઈન્ટ કરીને નવો શબ્દ બનાવવાનો છે કછુ પ્લસ આ શું બની જશે કછુઆ મછુ પ્લસ આ શું બની જશે મછુઆ બટુ પ્લસ આ બટુઆ મહુ પ્લસ આ મહુઆ કછુઆ મછુઆ બટુઆ મહુઆ આ પ્રમાણેના શબ્દો બનશે ત્યારબાદ અહીંયા ઈ આપેલો છે અને અહીંયા શબ્દો આપેલા છે બંનેને જોઈન્ટ કરવાના છે ઈ પ્લસ માન શું બની જશે ઈમાન ઈ પ્લસ સાઈ શબ્દ શું બનશે ઈસાઈ ઈ પ્લસ ખ ઈખ ઈ પ્લસ રાન શું શબ્દ બનશે ઈરાન ઈમાન ઈસાઈ ઈખ ઈરાન આ અક્ષર અને આ શબ્દ બંનેને જોડીને નવો શબ્દ બનાવવાનો છે એવી ને એવી બીજી એક્સરસાઇઝ બ પ્લસ ગુલા શબ્દ શું બનશે બગુલા બ પ્લસ તક શબ્દ શું બનશે બતક બ પ્લસ બરસાત નવો શબ્દ કયો બનશે બરસાત બ પ્લસ કરી નવો શબ્દ શું બનશે બકરી બગુલા બતક બરસાત બકરી તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણેની એક્સરસાઇઝ તમારે નોટબુકની અંદર સારા એવા અક્ષરે લખવાની રહેશે આ બધું જ આજે લખાયું છે બોર્ડ ઉપર તે બધું જ તમારે નોટબુકની અંદર સારા એવા અક્ષરે લખવાનું રહેશે નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ